બેન કે હું આપી દઈશ ભાઈ. હા તો બેન ની લખવાનું ચાલુ કરો ભાઈ. લોકો મારે કઈ ખબર નહીં. આપણા ખેડા જિલ્લાની અંદર અંદાજિત 45,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. 152 કેન્દ્રો પરથી આજરોજ પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. 12 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલનારી છે. આપણા તમામ બિલ્ડિંગો અંદાજિત 1500 થી 1600 જેટલા બ્લોકની અંદર આ પરીક્ષા થનારી છે. તમામ બિલ્ડિંગો અને તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ છે. આપણા જિલ્લાની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ગયેલી છે. 144નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તમામ બિલ્ડિંગો પર પોલીસ બંદોબસ્ત પણ સાથે પરીક્ષા થઈ રહી છે. સીસીટીવી ફૂટેજની અંદર બાળકો એક પર્વની સાથે એક ઉત્સાહ સાથે આજે પરીક્ષા આપવા આવી રહેલા જોવા મળેલા છે અમને. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજિલન્સ સ્કવોડની પણ નિમણૂક થઈ ગયેલી છે, એટલે એ લોકોના શેડ્યુલ પ્રમાણે એ લોકો પણ ત્યાંથી મુલાકાત કરશે. માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીમાંથી પણ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરોની નિમણૂક કરી દેવામાં આવેલી છે. આમ તમામ પ્રકારની તૈયારીઓ સાથે આજે આપણે ત્યાં પરીક્ષાનો શુભારંભ થઈ ગયો છે. આજે 2 વર્ષ પછી પરીક્ષા લેવાય છે. કપરા કોરોના કાળ પછી આજે બાળકો પરીક્ષા આપવા આવી રહ્યા છે. તેમ છતાં બાળકોની અંદર અમને ઉત્સાહ જોવા મળેલો છે. એક સરસ માહોલની અંદર એ લોકો પરીક્ષા આપે એવું અમે એક વાતાવરણનું નિર્માણ કરેલું છે. તમામ તાલુકાની અંદર ખંડ નિરીક્ષકો, સુપરવાઇઝરો તમામની અમે મિટિંગો પણ લીધેલી છે, એટલે તમામ પ્રકારની તાલીમ એ લોકોને આપી દેવામાં આવેલી છે. અને બાળકો ભયમુક્ત થઈ પરીક્ષાનો હાવ દૂર કરી એક સારા વાતાવરણની અંદર પરીક્ષા આપે એવી તૈયારી સાથે આપણા ત્યાં પરીક્ષાનો શુભારંભ થયો.